સ્વાગત છે મિત્રો ગુજરાન ચેનલમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની વિશે જેના એડમિશન બે હજાર બાવીસના એડમિશન છે એ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે રાઇટ ટુ એજ્યુકેશન શું છે એની અંદર જો તમારે ફોર્મ ભરવું હોય તો તમારે ક્યાં ક્યાં એની માટે ડોક્યુમેન્ટ જોવે આની અંદર તમે ફોર્મ ભરવા તમને એડમિશન મળી જાય તો શું એના બેનિફિટ છે એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો સૌ પ્રથમ જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે આરટીઈ ઓ ગુજરાત ડોટ કોમ એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો અહીંયા તમે એના હોમ પેજમાં જોઈ શકો છો કે બે હજાર બાવીસ ત્રેવીસનો જે પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ છે એ સરકાર દ્વારા નોટિફિકેશનથી રિલીઝ કરવામાં આવ્યો છે તો આપણે એની બેઝિક માહિતી જોઈ લઈએ છીએ તો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ વિશે જેને બેઝિક માહિતી ન હોય તો એને આપી દેવું છે કે રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર ઓગણીસના ગુજરાતના એક્ટ પ્રમાણે કોઈપણ જો સરકારી શાળા હોય એની અંદર પચાસ ટકા રિઝર્વ કેટેગરી છે એ નબળા અને વંચિત જૂથના જે બાળકો હોય એને ફ્રીમાં સરકાર દ્વારા જે છે એ એડમિશન આપવામાં આવતું હોય છે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હોય એની અંદર પચાસ પચીસ ટકા કોટા છે એ ફિક્સ કરેલો હોય છે જે નબળા અને વંચિત જૂથના બાળકો છે એની માટે એની ફી છે એ સરકાર દ્વારા પે કરવામાં આવે છે કોઈ બાળકને કે એના પિતાને કરવામાં આવતી નથી કઈ રીતે એનું એડમિશન આપવામાં આવે છે કોને કોને પ્રાયોરિટી આપવામાં આવે છે કઈ રીતે સિલેક્ટ થશે એની વાત આપણે આગળ કરશું પણ અત્યારે આપણે બેઝિક માહિતી એના વિશે જાણી લઈએ કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ પ્રમાણે જેટલી પણ ગુજરાતની પ્રાઇવેટ સ્કૂલ છે એની અંદર પચીસ ટકા કોટા છે એકથી આઠ ધોરણની અંદર ફિક્સ કરેલા હોય છે આની અંદર તમે જો એડમિશન લઈ લો તો ધોરણ એકથી આઠ સુધી તમામ ખર્ચો છે એ સરકાર દ્વારા ભોગવવામાં આવતો હોય છે તો આ નોટિફિકેશનની લિંક તમારે જોતી હોય છે પીડીએફ ફાઇલમાં તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એની અંદર અહીંયા બેઝિક માહિતી બધી આપેલી છે કે જે બાળકે એક જૂન બે હજાર બાવીસના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલા હોય તો આ આ જે એક્ટ પ્રમાણે છે એ ફોર્મ ભરી શકે છે પછી આગળ વાત કરીએ તો કઈ રીતે આનું સિલેક્શન થતું હોય છે તો આની અંદર એપ્લિકેશન લાખોમાં આવતી હોય છે માની લો કોઈ એક્સવાઇ સ્કૂલ છે એની અંદર સો સીટ છે ધોરણ વન માટે અવેલેબલ છે તો એના પચીસ ટકા છે એ ગવર્મેન્ટ દ્વારા ફિક્સ હોય છે પચીસ ટકા શાળાઓની અંદર એડમિશન આપવામાં આવતું હોય છે તો સો એપ્લિકેશનના પચીસ પચીસ થાય પચીસ સીટ છે એ આરટી એક્ટ પ્રમાણે એના કોટા ફિક્સ હોય છે આગળ વાત કરીએ તો જે એક જૂન બે હજાર બાવીસથી જેણે પાંચ વર્ષ પૂર્ણ કરેલા હોય જે બાળકે એ આની અંદર આરટીઈ એક્ટ પ્રમાણે છે એ ફોર્મ ભરી શકે છે ઠીક છે પછી આની અંદર કઈ રીતે સિલેક્શન કરવામાં આવે છે એની માહિતી આગળ આપેલી છે કેમ કે માની લો કે કોઈ સ્કૂલ છે એની અંદર ધોરણ એક માટે સો સીટ અવેલેબલ છે તો ગવર્મેન્ટના કોટા પ્રમાણે અહીંયા છે પચીસ ટકા કોટા આરટી એક્ટ પ્રમાણે રાખવા રાખવાના પડતા હોય છે તો સોના પચીસ પચીસ થાય તો પચીસ સીટ અવેલેબલ છે અને માની લો કે એ સ્કૂલની અંદરથી એક હજાર એપ્લિકેશન આવી એડમિશન માટે તો એ તમામ લોકોને એડમિશન આપવામાં આવતા નથી એનો અગ્રમતા ધોરણ ફિક્સ કરેલા હોય છે કે આ બાળકો છે એને પહેલાં પ્રાયોરિટી પછી આ બાળકને પ્રાયોરિટી પછી આ બાળકને પ્રાયોરિટી એવી રીતે પ્રાયોરિટી પ્રમાણે ફિક્સ થતું હોય છે જેવી રીતે તમારે મેરિટ પ્રમાણે ફિક્સ થતું હોય છે એડમિશનના કોલેજની અંદર એવી રીતે આમાં અગ્રમતાના ધોરણ પ્રમાણે સિલેક્ટ થતું હોય છે બરોબર છે તો એની અંદર પહેલી પ્રાયોરિટી છે અનાજ બાળકની છે પછી સાર અને અના સંરક્ષણવાળું બાળક છે બાળગુરુના બાળકો છે બાળમજૂરો છે કોઈ મંદબુદ્ધિના કે કોઈ દિવ્યાંગ હોય એની પ્રાયોરિટી છે પછી એઆરટીના આરટીના સારવાર લેતા બાળકો છે પછી જે ફરજ દરમિયાન જે લોકો શહીદ થયા હોય એના બાળકો છે પછી જે માતા પિતાને એક જ સંતાન હોય અને સંતાનમાં ખાલી દીકરી જ હોય એને પ્રાયોરિટીમાં આપવામાં આવે છે પછી રાજ્ય સરકારના આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો છે એ એની આપવામાં આવે છે પછી જે બીપીએલ કુટુંબના બાળકો હોય છે જે થી વીસ ગુણાંક ધરાવતા હોય છે એસસી એસટી જનરલ કે કોઈ પણ કાસ્ટના હોય એની પ્રાયોરિટી આપવામાં આવે છે પછી એસસી એસટીમાં પ્રાયોરિટી આપવામાં આવે છે પછી ઓ પ્રાયોરિટી છે અને લાસ્ટમાં જનરલ કેટેગરીના બાળકો છે એની પ્રાયોરિટી આપવામાં આવેલી હોય છે એ લાસ્ટમાં નોંધ આપેલી હોય છે કે જે આઠ નવ દસ અને અગિયાર બાર છે એમાં જે ગ્રામ્ય વિસ્તારમાં છે એની માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં છે એક લાખને પચાસ હજાર આવક મર્યાદા છે એ નક્કી કરેલી હોય છે જેની ઓછી આવક એની પહેલી પ્રાયોરિટી બરોબર છે પણ મિનિમમ તમારે એક લાખ વીસ હજાર મેક્સિમમ સોરી અને શહેરી વિસ્તારમાં એક લાખને પચાસ હજાર છે આવક હોવી જોઈએ પછી આગળ માહિતી આપી છે કે કયા તારીખે તમે ફોર્મ ભરી શકો છો ત્રીસ ત્રણ બે હજાર બાવીસથી અગિયાર ચાર બે હજાર આઠ ચાર સુધી બાવીસ સુધી તમે ફોર્મ છે એનું ભરી શકો છો અને તમારે આ ફોર્મ અહીંયા બોલ્ડ લાઇનમાં આપેલું છે અને અહીંયા રેડ લાઇનમાં પણ આપેલું છે અને કોમેન્ટ પણ ઘણી બધી આવતી હોય છે કે આ ફોર્મ છે તમારે ક્યાંય ઓનલાઈન ઓફલાઈન જમા કરાવવાનું રહેશે નહીં તમામ પ્રોસેસ છે ઓનલાઈન છે બરોબર છે અહીંયા પણ બોલ્ટમાં લખેલું છે અને અહીંયા પણ લાલ કલરમાં છે એ લખેલું હોય છે અને આને પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યામાં ઘણી બધી કોમેન્ટ આવી છે કે ક્યાં આ ફોર્મ સબમિટ કરવાનું પણ આ ફોર્મ તમારે ક્યાંય સબમિટ કરવાનું નથી તમામ પ્રોસેસ છે આની ઓનલાઈન રહેશે પછી આગળ છે આખું શેડ્યુલ આપેલું છે કે ક્યારે કઈ વસ્તુ થાય તો કઈ રીતે કઈ તારીખે તમારું છે એ આખું એડવે નોટિફિકેશન બહાર પડી તો એકવીસ ત્રણે કયા તારીખથી ક્યાં તુકથી તમારે ફોર્મ ભરી શકો તો એકવીસ ત્રણથી ઓગણત્રીસ ત્રણ સુધી તમે ફોર્મ ભરી શકો ઓનલાઈન ફોર્મ ભરવાના આપવામાં આવે તેમાં ત્રીસ ત્રણથી અગિયાર ચાર સુધી એમાં તમારે તેર દિવસનો ટાઈમ છે પછી તમારું ફોર્મ સબમિટ થઈ જાય પછી જિલ્લા લેવલે છે તમારું ફોર્મ જતું હોય છે ત્યાં તમારું અપ્રુવલને રિજેક્ટ થતું હોય છે જે ત્રીસ ત્રણથી સોળ ચાર જે તમારે કોઈ પ્રોસેસ કરવાનું નથી જે જિલ્લા અધિકારીઓ છે એ કરતા હોય છે એવી રીતે આખું તમારે જો શોડ્યુલ વાંચવું હોય છે તમે વાંચી શકો છો લાસ્ટમાં છે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ તો એમાં છવ્વીસ ચાર બે હજાર બાવીસ છે એ પ્રથમ રાઉન્ડ આવશે પછી બીજો રાઉન્ડ આવશે જે પ્રમાણે સીટ અવેલેબલ થતી હોય છે એવી રીતે એક બે ત્રણ રાઉન્ડ છે એની અંદર આવતા હોય છે બરાબર છે પછી આગળ વાત કરીએ કે જો તમારે આની અંદર ફોર્મ ભરવું હોય તો એની માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ જરૂર પડશે તો એની માહિતી પણ અહીં આપેલી છે કે ફોર્મ ભરતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે એમાં થોડો ઘણો ચેન્જીસ હોય છે કેમ કે કેટેગરી પ્રમાણે જે તમારા ડોક્યુમેન્ટ છે એ ચેન્જ થતાં હોય છે જોકે અનાજ બાળક હોય તો એને ચાઇલ્ડ વેલફેર સી ડબલ્યુ સીનું પ્રમાણપત્ર હોય છે જેવી રીતે સાર સંભાળ સાર સંભારણા સંરક્ષણવાળું બાળક હોય તો એમાં સી ડબલ્યુ જે સી ડબલ્યુ સીનું જે પ્રમાણપત્ર આવતું એ હોય છે બરોબર છે તો એમાં ઘણા થોડો ઘણો ચેન્જીસ થતો હોય છે બરોબર છે પણ આપણે મેન અત્યારે કોઈ જનરલ બાળકને કન્સિડર કરીને ચાલીએ જન્મનું પ્રમાણપત્ર જોશે પછી તમારે કોઈ પણ રહેઠાણનો પુરાવો તમે કોઈ પણ આપી શકો છો પછી તમારે આવકનો દાખલો જોશે જે એક ચાર બે હજાર ઓગ ઓગણીસ પછીનો હોવો જોઈએ તમારી પાસે જો આવકનો દાખલો ન હોય તો કઈ રીતે તમે કઢાવી શકો એનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે તો એની લિંક પણ તમને અહીં આઈ બટન ઉપર આપી દઈશ એ પણ તમે જોઈ શકો છો પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા અને પિતા અથવા વાલીના સહીનો નમૂનો આટલા ડોક્યુમેન્ટ છે કોઈ જનરલ બાળકને જોતા હોય છે પછી અહીંયા તમે કેટેગરી ડિપેન્ડ કરે છે જો તમે એસી કેટેગરીમાં આવો તો તમારે જાતિનો દાખલો જોશે ઓમાં આવો તો તમારે નોન ક્રીમી જોશે બરોબર છે જો તમે બીપીએલની હેઠળ તમે જો એપ્લાય કરતા હોય તો તમારે છે બીપીએલ કાર્ડ જે રેશનિંગ કાર્ડ આવશે એ જોશે બરોબર છે એટલે તમારે થોડા ઘણા ચેન્જીસ છે ડોક્યુમેન્ટમાં હોઈ શકે છે આપણે જે વાત કરીએ કોઈ જનરલ બાળકને કન્સિડર કરી અને ધ્યાનમાં રાખીને કરી છે બરાબર છે જો તમારે આ પણ જોવું હોય તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એમાં તમે ડાઉનલોડ કરી શકો છો ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવા અને ઘણા બધા મિત્રો કોઈ પૂરો વિડીયો જોતા નથી એને કોમેન્ટ મારામાં આ સેમ જ ક્વેશ્ચન છે એ વારંવાર પૂછતા હોય છે એટલે તમે આખો વિડીયો જુઓ તો તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે શું આખી પ્રોસેસ કરવાની હોય છે તો ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ઝાખા કે કોઈ નહીં દેખાય એવા હોય તો તમારું ફોર્મ રિજેક્ટ થશે જેપીજી અથવા પીડીએફ ફોર્મેટમાં જ તમારે અપલોડ કરવાના છે જો તમને ના ભાવતું હોય તો એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો છે કે જેપીજી અને પીડીએફ ફોર્મેટમાં કઈ રીતે તમે છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો અને આ જ્યારે એનું ફોર્મ ભરવાનું થશે ત્યારે આપણે આપણે અલગથી વિડીયો બનાવશું કઈ રીતે તમે છે એનું ફોર્મ ભરી શકો છો ડોક્યુમેન્ટની સાઇઝ ચારસો પચાસ કેવીથી ઓછી રાખવાની છે કમ્પલસરી નકર વધારે છે તો તમારો અપલોડ થશે નહીં તો એ તમારે ફાઇલ પણ કમ્પ્રેસ કરવી હોય તો એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે કઈ રીતે તમે જે ફાઇસ ફાઇલની સાઇઝ છે એ કમ્પ્રેસ કરી શકો છો જો તમારી ફો સાઇઝ વધી જતી હોય તો ઠીક છે આટલા ડોક્યુમેન્ટની જરૂરત છે તમને આ ફોર્મ જો ભરવું હોય તો એની માટે તમને પડી શકે છે પછી આગળ વાત કરીએ જો તમારે શાળાની યાદીનું લિસ્ટ જોવું હોય તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા શાળાની યાદી ઉપર તમે ક્લિક કરશો એટલે કેટલી શાળા કયા જિલ્લામાં અને કયા બ્લોકની અંદર અવેલેબલ છે એનું લિસ્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો કેટલી ફેસિલિટી અને કયા માધ્યમમાં છે એની માહિતી પણ તમને અહીંયા મળી જશે તો અહીંયા માનો કે તમારે અમદાવાદ કોર્પોરેશનની માહિતી જોવી હોય તો અમદાવાદ કોર્પોરેશન સિટી અહીંયા તમારે વોર્ડ લાગતો હોય એ વોર્ડ અને જે તમારે લોકેશન નાખવું હોય તો એ લોકેશનથી પણ તમે સર્ચ કરી શકો છો તો અહીંયા તમને એનું મીડિયમ દેખાશે કેટલી સીટ છે અને કેટલી સીટ આ જે પચીસ ટકાના કોટા હેઠળ અવેલેબલ આવે છે એની માહિતી અહીં તમને મળી જશે શાળાની યાદીનું લિસ્ટ તમારે જોવું હોય તો એ પણ તમે આવી રીતે જોઈ શકો છો વાલીઓ માટે અગત્યની સૂચના એનો આખો અલગ સેક્શન બનાવેલો છે જો એ તમારે વાંચવું હોય તમને કોઈ પણ પ્રશ્ન થતો હોય તો એ પણ તમે વાંચી શકો છો કે જો આપનું ફોર્મ રદ થાય તો તે ફોર્મ રદ પહેલા હોમ પેજમાં દર્શાવેલ ફોર્મ માટેના આવશ્યક દસ્તાવેજો ફોર્મ ભક્તિ વખતે અપલોડ કરવાના દસ્તાવેજો વિગતપૂર્વક જવાનશો અને માગ્યા મુજબ અસલ દસ્તાવેજ ચોક્સાઈ પણ અપલોડ કરવાના ઝાખા અને ઝેરોસ કોપી અને ના વાંચે એવા ડોક્યુમેન્ટ થયેલા છે તો ફોર્મ છે તમારું રિજેક્ટ કરવામાં આવશે બરાબર છે તો એની ખાસ સૂચના આપેલી છે રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાનું આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી એક આધાર હોય તેવા સંજોગોમાં રજિસ્ટર્ડ ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ બે ઓગણીસો અઠાવન મુજબ નોંધાયેલ ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે નહીં નોટરાઇઝ ભાડા કરાર છે એની અંદર માન્ય ગણાશે નહીં પછી છે થર્ડ નંબર પ્રવેશ માટે આપે જે શાળા પસંદ કરવા ઈચ્છતા હોય તે મુજબની શાળા એ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગીના ક્રમમાં છે એ ગોઠવીને ખાસ ધ્યાનમાં રાખવું એટલે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમને આખું લોકેશન વાઇઝ સેટ કરવાનું આવશે કે તમારી પહેલી પ્રાયોરિટી કઈ સ્કૂલને છે બીજી પ્રાયોરિટી કઈ સ્કૂલને છે તો એવી રીતે છે એ અંદર નક્કી થતું હોય છે જ્યારે આપણે ફોર્મ ભરશું ત્યારે એની વિગતવાર ચર્ચા છે એ ત્યારે કરીશું ઠીક છે પછી ફોર્મ સબમિટ કરતાં પહેલાં ધ્યાનપૂર્વક સંપૂર્ણપણે વિગત જ બાદ ફોર્મ તમારે સબમિટ કરવું અને ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈપણ પ્રકારનો સુધારો છે એની અંદર થઈ શકશે નહીં બરોબર છે પછી લાસ્ટમાં જે ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શન જણાય તો હોમપેજ પર દર્શાવેલા આપણા જિલ્લા હેલ્પલાઇન નંબરનો છે એ તમે સંપર્ક કરી શકો છો તમારે જો સંપર્ક કરવો હોય તો અહીંયા તમે આ હેલ્પલાઇનની અંદર અહીંયા આવશો તો અહીં તમને તમામ જિલ્લાનું છે એ લિસ્ટ અહીંયા મળી જશે તમારો જે પણ જિલ્લો હોય એમાં તમે હેલ્પલાઇન નંબરનો કોન્ટેક કરી અને તમે એની સાથે છે વાત કરી શકો છો બરોબર છે તો આ વિડીયોની અંદર આપણે વાત કરીએ આરટી એક્ટ બે હજાર બાવીસના બાવીસ ત્રેવીસનું જે એડમિશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે એના વિશે આના ફોર્મ છે એ ત્રીસ ત્રણથી અગિયાર ચાર બે હજાર બાવીસ સુધી તમે ભરી શકો છો કઈ રીતે તમે ફોર્મ ભરી શકો એનો પણ આપણે અલગથી વિડીયો બનાવશું જ્યારે એ ફોર્મની ડેટ ઓપન થશે ત્યારે ઠીક છે તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવી આરટી એક બે હજાર બાવીસ પ્રમાણે કઈ કઈ રીતે તમારે પ્રોસેસ કરવાની હોય છે ક્યાં ક્યાં એની માટે ડોક્યુમેન્ટ જોઈએ એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈ આના રિલેટેડ કોઈ તમને બીજા પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર